બુલેટિનમાં આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયન લેબર કોન્ફરન્સનો સોમવારે પ્રારંભ થાય તે અગાઉ આજે મજૂર યુનિયનોના 21 પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. ભારતીય મજદૂર સંઘના મહાસચિવ વ્રજેશ ઉપાધ્યાયે આપેલી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય કોન્ફરન્સ શરૂ થતા અગાઉ પ્રધાનમંત્રી સાથેની બેઠક શ્રમ સુધાર કાયદાઓના સંદર્ભના સૂચક મનાય છે. પ્રધાનમંત્રી આવતીકાલે લેબર કોન્ફરન્સ ખુલ્લી મૂક્યા બાદ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ પણ લોન્ચ કરવાના છે. સંસદના ચોમાસુ સત્ર માટેની વ્યૂહરચના ઘડવા માટે એનડીએના સાથીદાર પક્ષોની બેઠક પ્રધાનમંત્રી મોદીએ આવતીકાલે બોલાવી છે, જેમાં વ્યાપમ કેસ, લલિત મોદી પ્રકરણ તથા જ્ઞાતિ પ્રમાણે વસ્તી ગણતરીના આંકડા નહીં જાહેર કરવા જેવા મુદ્દે વિરોધપક્ષ હોબાળો મચાવે તો પ્રતિકાર કઈ રીતે કરવો તેના ઉપર વિચાર વિમર્શ થશે. પક્ષ પ્રમુખ અમિત શાહના ઘરે ચાલતા બેઠકના ધમધમાટ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે ત્યાં પહોંચ્યા હતા. વિનાશક ભૂકંપ બાદ કચ્છ કઈ રીતે બેઠું થયું તેનો અભ્યાસ નેપાળના ધરતીકંપગ્રસ્ત વિસ્તારના નવસર્જન માટે કામ લાગે તે માટે ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ ગઈકાલથી કચ્છમાં છે. આજે તેમણે ભીમાસર ગામની મુલાકાત લઈ એક સમયે નષ્ટ થઈ ગયેલું ગામ કઈ રીતે ફરી બાંધવામાં આવ્યું તે નજરો નજર નિહાળી પ્રભાવિત થયા હતા. ગ્રામ પંચાયતના સભ્યોને મળ્યા બાદ તેઓ આંગણવાડી ગયા હતા અને બાળકો સાથે વાતચીત કરી હતી. ભૂકંપની તબાહી બાદ નેપાળને પુનર્વસનમાં મદદરૂપ થવા માટે ભારત તરફથી તેમને કચ્છનો અનુભવ કામે લગાડવા કહેવાયું હતું, જે અન્વયે નેપાળનું પ્રતિનિધિમંડળ કચ્છ આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પીવાનું શુદ્ધ પાણી ઠેર ઠેર ઉપલબ્ધ બનાવવા માટે વહીવટીતંત્ર તરફથી આરો પ્લાન્ટ મૂકવામાં આવી રહ્યા છે, જે પૈકી એક પ્લાન્ટ દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં કાર્યરત કરાયો હતો. દીવ દમણના વિકાસ કમિશનર સંદીપકુમારના વરદહસ્તે લોકાર્પણ થયેલો આરો પ્લાન્ટ 17 લાખના ખર્ચે તૈયાર થયો છે અને તેની દૈનિક ક્ષમતા 4000 લીટર છે. જિલ્લા પંચાયતના સભ્ય વાસુભાઈ પટેલ સહિત દમણના આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા, જ્યારે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ કલાવતી પટેલે સૌનું સ્વાગત કર્યું હતું. વિકાસ કમિશનર સંદીપકુમારે કહ્યું હતું કે દમણ વહીવટીતંત્ર હસ્તકની તમામ ગ્રામ પંચાયતો તથા પર્યટન સ્થળો ઉપર આરો પ્લાન્ટ મૂકી સ્વચ્છ જળ જનતાને ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનચરિત્રને ભવાઈ જેવા પ્રાચીન કળા સ્વરૂપ વડે રજૂ કરવાનો પ્રયત્ન કરાયો હતો. બાબા સાહેબની 125મી જન્મજયંતિની વર્ષભર ઉજવણી કરવાનું આયોજન આનંદીબેન સરકાર દ્વારા થયું છે, જે અન્વયે આ પ્રકારના કાર્યક્રમ ઠેર ઠેર યોજાઈ રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ લીધા બાદ કમાણીમાં પડવાને બદલે સામાજિક ન્યાય અને સમરસતા માટે બાબા સાહેબે કરેલા સંઘર્ષની ગાથા દર્શકોને ખાસ્સી પ્રભાવિત કરી ગઈ. ભવાઈ કલાકારોએ જીવ રેડીને પ્રાણવાન અભિનય કરતા ભવાઈની રજૂઆત ખૂબ જ પ્રભાવશાળી રહી હતી. મહેસાણા જિલ્લાના પંચાયત દ્વારા પંચાયતથી સંસદ સુધી ચૂંટાયેલા પૂર્વ પ્રતિનિધિઓનું સન્માન કરવાનો કાર્યક્રમ દૂધસાગર ડેરીમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં સામૂહિક પ્રયત્નથી લોકકલ્યાણ અને સમાજ કલ્યાણનું કામ થાય છે. સાથોસાથ સરકારની યોજનાઓ, શૌચાલય, કુપોષણ નાબૂદી, બેટી બચાવોમાં લોકજાગૃતિ પર ભાર મૂકી જિલ્લાના 2807 અતિ કુપોષિત અને 11350 કુપોષિત બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે ચોકસાઈ દાખવવા અપીલ કરી હતી. આ તકે ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રને સ્વાભિમાન અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા પ્રત્યેક નાગરિકનું સમર્પણ જરૂરી છે. પાટણ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની, શતાયુ નાગરિકો, પૂર્વ સાંસદો તથા ધારાસભ્યોને સન્માનિત કરતો એક કાર્યક્રમ રાજ્યમંત્રી બાબુભાઈ બોખીરિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી બોખીરિયાએ જણાવ્યું હતું કે પાટણ એ ગુજરાતની ઐતિહાસિક રાજધાની છે, એટલું જ નહીં, રાજા ભોજની નગરી માળવાથી લઈ રાજસ્થાન સુધી તેનો ડંકો વાગતો હતો. તેઓએ ગુજરાતના 2 સુવર્ણકાળને વર્તમાન સરકારના મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને નદીઓના જોડાણ થકી નવયુગમાં આવવાની બાબત પર ભાર મૂક્યો હતો. સાથોસાથ કેન્દ્રની નદીઓની જોડાઈની યોજનાથી ભારતના કૃષિતંત્રને મજબૂત બનાવવા સાથે ગુજરાત રાજસ્થાનને યમુના નદી સાથે જોડવાની વાત પણ કરી હતી. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.